સબસ્ક્રાઈબ કરો જી જોબ આપ ચેનલને અને બાજુમાં આવેલ બે લાયકન પણ ચોક્કસથી દબાવો ગૂગલ પેમાં ખૂબ જ સારી એવી ઓફરો ચાલી રહી છે તેમાં તમે કોઈ મિત્રને તમે પાંચસો રૂપિયા મોકલો તો તમને એક લાખ રૂપિયા સુધીનું સ્ક્રેચ કાર્ડ મળી શકે છે ઓર્ડર ફ્રોમ ફ્રેશ મેનુમાં ઓફર છે સૌથી બેસ્ટ શેર એન્ડ અર્ન ટુ ઝીરો વન ધીસ દિવાળી દિવાળીની ખૂબ જ સારી ઓફર ચાલી છે તમે કોઈ મિત્રોને શેર કરશો આ એ રેફરથી તો તમને બસોને એક રૂપિયા ડાયરેક્ટલી તમારા બેંક એકાઉન્ટમાં મળે છે અને તમારા ફ્રેન્ડને જોઈનિંગના એકાણું રૂપિયા ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં મળે છે બુક માય શો પર તમે બુક ટિકિટ બુક કરો અને સ્ક્રેચ કાર્ડ મેળવો તેના તમને ખૂબ જ સારા કેશબેક મળી શકે છે મંથલી બિલ પેમેન્ટમાં પણ તમને કેશબેક મળી શકે છે તેવી અલગ અલગ ગૂગલની પે ગૂગલ પે એપમાં કેશબેક ઓફર છે નમસ્કાર મિત્રો જી જોબમાં આપનું આર્થિક સ્વાગત છે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આવેલ બેલાયકમ પણ ચોક્કસથી દબાવી લેજો આજે આપણે વાત કરવાના છે ગૂગલની એક તે જ એપ્લિકેશન માટે ગૂગલની એક તે જ એપ્લિકેશન છે જે બેંક ટુ બેંક ટ્રાન્સફર તેમજ અન્ય પેમેન્ટ માટે ખૂબ જ અગત્યની છે અત્યારે તેનું નામ બદલાઈ ગયું છે તેનું નામ ગૂગલ પે છે તો ચાલો આપણે જોઈએ ગૂગલ પે ક્યારે શરૂ કરવામાં આવી હતી તેનું સૌથી પહેલાં નામ જ્યારે લોન્ચિંગ કરવામાં આવ્યું હતી ત્યારે તેનું નામ તેજ રાખવામાં આવ્યું હતું તો ગૂગલ પે અથવા તો તે જ એપ્લિકેશન એ અઢાર સપ્ટેમ્બર બે હજાર સત્તરના રોજ નવી દિલ્હી ખાતે કેન્દ્રીય નાણાં મંત્રી અરુણ જેટલી દ્વારાના હસ્તે શરૂઆત કરવામાં આવી હતી ભારતમાં ગૂગલ પે જેનું નામ અત્યારે બદલાઈ ગયું છે પરંતુ તેનું પહેલું નામ તેજ હતું તેની શરૂઆત અઢાર સપ્ટેમ્બર બે હજાર સત્તરના રોજ નાણાં મંત્રી અરુણ જેટલી દ્વારા દિલ્હી ખાતે કરવામાં આવી હતી આ એપ્લિકેશનનો ઉદ્દેશ્ય શું હતો તો આ એપ્લિકેશનનો ઉપયોગ અથવા ઉદ્દેશ્ય તો મૂવી ટિકિટ ખરીદવા ઘરના બિલ ચૂકવવા અને બીજા ટ્રાન્ઝેક્શન કરવાના ઉદ્દેશ્ય આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી આ એપ્લિકેશનમાં ખૂબ જ સારી ઓફર છે તમે બિલ પેમેન્ટ કરો તો તમને તમારા કેશબેક મળે છે તમે કોઈ ફ્રેન્ડને રેફર કરો તો તેમાં પણ તમને કેશમાં મળે કેશબેક મળે છે હવે આની વિશેષતા જોઈ લઈએ તો આની વિશેષતા એ છે ટેકનોલોજીની અગ્રણી કંપની ગૂગલની આ એક એપ્લિકેશન છે ગૂગલની યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ યુપીઆઈ આધારિત ડિજિટલ પેમેન્ટ સેવા તેજનું નવી દિલ્હી ખાતે કેન્દ્રીય નાણાં મંત્રી અરુણ જેટલીના હસ્તે લોન્ચિંગ કરાયું હતું યુપીઆઈનું પૂરું નામ પૂછવામાં આવે છે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ ભારતની ખૂબ ઝડપી વિકસી રહેલી ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમમાં પ્રવેશ કરનાર સૌથી અદ્યતન આંતરરાષ્ટ્રીય કંપની ગૂગલ બની છે આ એપ્લિકેશન હિન્દી બંગાળી ગુજરાતી કન્નડ મરાઠી તામિલ તેલુગુ જેવી અલગ અલગ ભાષામાં છે અને તેનું પંચાન બેંકો સાથે જોડાણ છે ગૂગલ એ યુપીઆઈનો ઉપયોગ કરીને ભારતની દેશી બેન્કો જેવી કે એક્ઝિસ બેન્ક એચડીએફસી બેંક આઈસીઆઈસી બેન્ક એસબીઆઈ સાથે બેંક એન્ડ પ્રોસેસિંગ માટે કરાર કર્યા છે યુપીઆઈનું પૂરું નામ જરૂરથી યાદ રાખજો આ એપ્લિકેશનના ફાયદા શું છે તો આ એપ્લિકેશન એકદમ સલામતી રીતે ગૂગલ પે પર થનારા દરેક ટ્રાન્ઝેક્શન તે જ સિલ્ડ હેઠળ સુરક્ષિત રહેશે આમાં કોઈ જ હેકિંગ થઈ શકતું નથી હવે આપણે યુપીઆઈ વિશે થોડી માહિતી લઈ લઈએ તો યુપીઆઈનું પહેલાં પૂરું નામ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ છે યુપીઆઈ એક પેમેન્ટ પ્રોટોકોલ છે જેને કેન્દ્ર સરકાર સંચાલિત નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરાઈ છે કોના દ્વારા તૈયાર કરાઈ છે યુપીઆઈ તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવી છે યુપીઆઈનું નિયંત્રણ કોણ કરે છે તો યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસનું નિયંત્રણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે તે મોબાઈલ પ્લેટફોર્મ પર યુનિક વર્ચ્યુઅલ એડ્રેસનો ઉપયોગ કરીને બેંક ખાતા વચ્ચે ફંડ ટ્રાન્સફરનું કામ ખૂબ જ ઝડપથી કરે છે વિધિન સેકન્ડોમાં તમારું પેમેન્ટ એક બેંકમાંથી બીજા બેંકમાં તમારા મિત્રને વિધિના સેકન્ડમાં પહોંચી જાય છે ગૂગલ પે એક ખૂબ જ સારી એપ છે